પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત વિવિધ ગામોમાં નાગરિકત્વ બિલના વિરોધમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા મસ્જિદની બહાર એકત્ર થઈને બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. સંસદના બંને ગૃહોમાં નાગરિકત્વ બિલ પાસ કરવામાં આવ્યું હતું. તે બિલના વિરોધમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ભારે નારાજગી સાથે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે, જેને લઈ દેશભરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા દેખાવો યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારના રોજ ગોધરા શહેર સહિત વિવિધ ગામોમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા અલગ અલગ મસ્જિદોની બહાર હાથમાં પ્લે કાર્ડ દર્શાવી અને નાગરિકત્વ બિલને રદ કરવાની માંગ કરવામાં આવી હતી, તેમજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટર અમિત અરોરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદન ઉપર મોકલી આ બિલને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. પ્રાચીન પરંપરા હૈ કે મુલ્ક કે લોગ સબ મિલજુલ કર રહે હૈ ઉસકે ખિલાફ યે બિલ હૈ યે મુલ્ક કે અંદર જો કૌમી સૌહાર્દ હૈ ઉસકો નુકસાન પહોંચા સકતા હૈ ખાસ તૌર સે બંધારણ કે આર્ટિકલ 14 और 15 के खिलाफ है. इसलिए हमारी मांग ये है कि इस बिल को वापस लिया जाए और हम आपसे दरख्वास्त करते हैं कि ये हमारा जो लेटर है, हमारी मांग है, वो आप महामहिम राष्ट्रपति तक पहुँचाए. हम लोग फॉरवर्ड कर सिटीजन अमेंडमेंट बिल पसार करवामा आव्यू. आ बिल बंधारणनी कलम 14 ने 15 विरुद्ध है. आदेश પરંપરાગત રીતે કોમી એકતા સૌહાર્દમાં માને છે. આપણી પરંપરા એ રહી છે કે બધા ભાઈચારાથી હળી મળીને રહીએ. આ વર્તમાન જે બિલ પસાર કરવામાં આવ્યું એ આ પરંપરાની વિરુદ્ધ પણ છે. આ દેશમાં સદીઓથી લોકો હળી મળીને એક થઈને રહે છે, ત્યારે બંધારણની આ કલમ મુજબ જે આપણા વડવાઓએ ડૉક્ટર આંબેડકર સાહેબે અને તમામ વડીલોએ જે બંધારણ આપ્યું છે એમાં કલમ 14 અને 15 એ સમાનતા દર્શાવે છે. તો આ બિલ સમાનતાની વિરુદ્ધ છે, સ્વતંત્રતાની વિરુદ્ધ છે. એટલા માટે અમે આ બિલ પરત લેવામાં આવે એવી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીથી દરખાસ્ત કરીએ છીએ. દેશમાં એકતા ભાઈચારો સ્વહજ જળવાઈ રહે એ અમારી નેમ છે અને એટલા માટે જ અમે તમામ લોકોને એક સાથે રહીને શાંતિપૂર્વક આ કામમાં સહભાગી બનવાની અપીલ કરી છે. તેવી જ રીતે આપણા આ ફ્રી ગોધરા શહેરની અંદર કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, શાંતિ ન ડોળાય અને બધા હળી મળીને રહે એટલા માટે જ અમે અત્રે પણ ખૂબ ઓછી સંખ્યાના અંદર લોકોને લાવીને અમે આ વિરોધ નોંધાવ્યો છે. આશા છે કે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી સુધી અમારી આ વાત પહોંચશે. સાથે સાથે જ તમામ દેશવાસીઓને, હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, આ તમામને હું અપીલ કરું છું કે આપણે બધા સદીઓથી હળી મળીને રહેતા હતા અને આગામી સમયમાં પણ આપણે હળી મળીને જ રહીશું. આપણો આ મહાન દેશ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાન બના દે, ઉલ્ફત કી રોશની સે હર ઘર કો જગમગા દે.